નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ તમારું ફરીથી સ્વાગત કરું છું બિટરેક્સ એજ્યુકેશન ઓનલાઈન ચેનલ ની અંદર, કે જેની અંદર આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 22 જેનો આપણે અભ્યાસ કરીશું. તો શરૂઆત કરીએ બેટા ચેપ્ટર થી. જસ્ટ પહેલા આપણે એની પ્રસ્તાવના જોઈ લઈએ કે ચેપ્ટર ની શરૂઆત ક્યાંથી થાય છે. ઓકે, તો એક સામાન્ય શોર્ટ સ્ટોરી આધારે આપણે એને સમજીએ. તો જો વાત કરીએ કે આપણું જે શરીર છે, બરાબર, હવે આ જે શરીર છે એ શરીરની અંદર બધા જ પ્રકારના જુદા જુદા દેહધાર્મિક કાર્યો થતા હોય છે, બરાબર. તો શરીરની અંદર શું જોવા મળે છે? તો જુદા જુદા પ્રકારના દેહધાર્મિક કાર્ય જોવા મળે છે. તો આ દેહધાર્મિક કાર્ય જે છે એક કાર્યોનું સહનિયમન, એ જે કાર્યો છે એ કાર્યોનું સહનિયમન અને યોગ્ય નિયંત્રણ થવું જરૂરી છે. તો મનુષ્ય શરીર, એ મનુષ્ય શરીરમાં થતા જુદા જુદા દેહધાર્મિક કાર્યો, એ જુદા જુદા દેહધાર્મિક કાર્યો કરવા માટે જે શક્તિ જરૂરી છે, બરાબર, એ શક્તિના આધારે એ જે કાર્યો છે એ યોગ્ય રીતે જળવાઈ રહે, યોગ્ય રીતે નિયંત્રિત થઈ શકે, એના માટે આપણું જે શરીર છે એ શરીરની અંદર શું રહેલું છે? તો શરીરની અંદર એ નિયંત્રણ કરવા માટે ત્યાં શું જોવા મળે છે? તો એના માટે જોવા મળે છે ચેતાતંત્ર તથા અંતઃસ્ત્રાવી તંત્ર. શું જોવા મળશે? તો ચેતાતંત્ર તથા અંતઃસ્ત્રાવી તંત્ર જોવા મળે છે, કે જે શરીરના દેહધાર્મિક કાર્યોના નિયંત્રણ અને સહનિયમન માટે જરૂરી છે. ઓકે, હવે જો અહીં આપણે વાત કરીએ કે ચેતાતંત્ર અને આ અંતઃસ્ત્રાવી તંત્ર છે શું, તો ચેતાતંત્ર મતલબ કે મનુષ્ય શરીરની અંદર કેટલાય પ્રકારના કોષો રહેલા છે, જુદા જુદા ભાગ છે, એ ભાગોની સાથે શું સંકળાયેલું છે? તો કે ચેતાતંત્ર સંકળાયેલું છે, મતલબ કે ચેતાઓ સંકળાયેલી છે. તો આ ચેતાઓ જે છે એ ચેતાઓ દરેકે દરેક ભાગ સુધી જોડાયેલી હોતી નથી, દરેકે દરેક કોષ સાથે એ સંકળાયેલી જોડાયેલી છે નહીં. તો શું થશે બેટા? જ્યાં સુધી એ જોડાયેલી છે ત્યાં સુધીનું જે નિયમન છે, નિયંત્રણ છે, એ કોના દ્વારા થઈ શકે? તો કે ચેતા દ્વારા થઈ શકે, બરાબર. પરંતુ જે ભાગે ચેતાઓ નથી, જે ભાગે એની સાથે સંપર્ક ડાયરેક્ટલી નથી, એવા સ્થાને શું જરૂરી છે? તો એવા સ્થાને એક મીડિયમ તરીકે, એક માધ્યમ તરીકે શું રહેલું છે? તો કે અંતઃસ્ત્રાવી તંત્ર રહેલું છે. હવે આ જે અંતઃસ્ત્રાવી તંત્ર છે શું બેટા? શું છે અંતઃસ્ત્રાવી તંત્ર? તો અંતઃસ્ત્રાવી તંત્ર એ શું છે? તો એ સાનાથી બનેલું છે? તો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓથી રચાયેલું છે. સાનાથી રચાય છે? તો અંતઃસ્ત્રાવી ગ્રંથિ, અને એ ગ્રંથિમાંથી, આ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી મુક્ત થતો રાસાયણિક દ્રવ્ય જે સ્ત્રાવ તરીકે આપણે ઓળખીએ છીએ એને આપણે શું કહીએ છીએ? તો કે અંતઃસ્ત્રાવ. હવે અહીંયા ધ્યાન આપજો, આ જે અંતઃસ્ત્રાવ છે ને, એટલે કે રસાયણ, રાસાયણિક નિયમન, બરાબર ને? તો રાસાયણિક નિયમન મતલબ કે જે સ્ત્રાવ છે, જે અંતઃસ્ત્રાવ છે, એ શું થશે?
તો આ સ્ત્રાવ એ ક્યાં ભળે તો એ રુધિરમાં મિશ્ર થાય એ શું કરે છે તો રુધિરમાં મિશ્ર થશે અને રુધિરમાં મિશ્ર થઈ એ એક જગ્યાએથી મતલબ કે જે સ્થાનેથી એ નિર્માણ પામ્યો છે એ એ જ સ્થાને અથવા તો ત્યાંથી રુધિરમાં મિશ્ર થઈ એ એના લક્ષ્ય કોષ સુધી એટલે કે રુધિરમાં મિશ્ર થઈ દૂર ક્યાં પહોંચે છે તો એના લક્ષ્ય અંગ અથવા લક્ષ્ય સ્થાન સુધી પહોંચે છે અને લક્ષ્ય સ્થાને પહોંચીને એ શું કરશે તો પોતાનું નિયત કાર્ય કરે છે ઓકે શું કરે છે તો પોતાનું નિયંત્રિત કાર્ય કરશે તો આપણા શરીરની અંદર જુદા જુદા પ્રકારની શું આવેલી છે અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવેલી છે જેને આપણે શું કહીએ છીએ તો એને આપણે નામ આપીએ છીએ એન્ડોક્રાઇન ગ્લેન્ડ એને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ એન્ડોક્રાઇન ગ્લેન્ડ તરીકે ઓળખીએ છીએ ઓકે હવે આ જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે એ કેવી હોય છે તો કે નલિકા વિહીન આ ગ્રંથિ કેવી છે તો નલિકા વિહીન ગ્રંથિ રહેલી છે એ શું મુક્ત કરે છે તો સ્ત્રાવ મુક્ત કરે છે જેને આપણે શું નામ આપી દીધું અહીંયા અંતઃસ્ત્રાવ એને આપણે નામ આપ્યું છે ઓકે તો આઈ હોપ આટલે સુધી સમજાઈ ગયું છે કમ્પ્લીટલી ઓકે તો જે ચેપ્ટર છે એ ચેપ્ટરનું નામ શું છે તો આના આધારે શું છે તો કે રાસાયણિક સંકલન અને સહનિયમન ચેપ્ટરનું નામ શું છે તો ચેપ્ટર નંબર 22 રાસાયણિક સંકલન અને સહનિયમન ઓકે તો એની અંદર આપણે શાનો અભ્યાસ કરીશું તો જુદા જુદા અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો અભ્યાસ કરીશું એક જુદી જુદી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કઈ બેટા તો જો આપણે જોવું હોય તો એને આપણે અહીંયા લખી દઈએ સાઈડમાં ઓકે કે કઈ કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ વિશે આપણે અભ્યાસ કરીશું તો પહેલા તો લઈએ છીએ આપણે કઈ તો કે હાઇપોથેલામસ પહેલી ગ્રંથિ કઈ ગણીશું આપણે હાઇપોથેલામસ ત્યારબાદ પિચ્યુટરી ગ્રંથિ હાઇપોથેલામસ પિચ્યુટરી ગ્રંથિ પિનિયલ ગ્રંથિ ત્યારબાદ થાઇમસ ગ્રંથિ એડ્રીનલ ગ્રંથિ ત્યારબાદ જનનપિંડીય ગ્રંથિ એટલે કે જનનપિંડ વિશે પણ આપણે અભ્યાસ કરીશું કયા કયા તો બે એક પુરુષની અંદર શુક્રપિંડ વિશે આપણે અભ્યાસ કરીશું જ્યારે માદાની અંદર સાના વિશે આપણે અભ્યાસ કરીશું તો અંડપિંડ વિશે આપણે અભ્યાસ કરીશું ઓકે તો આ પ્રકારે ગ્રંથિ છે જેનો આપણે અભ્યાસ કરીશું એના કાર્યો વિશે સમજીશું એમાંથી મુક્ત થતા અંતઃસ્ત્રાવો વિશે આપણે સમજીશું ઓકે હવે જો અહીંયા થોડુંક આપણે વાત કરીએ કે આપણું જે શરીર છે ને એની અંદર આના સિવાય પણ બેટા એવું નથી કે ફક્ત ગ્રંથિ જ અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે ના એના સિવાય પણ અન્ય અંગો એવા છે કે જે સ્ત્રાવ મુક્ત કરે છે તો કયા એક્ઝામ્પલ તરીકે આપણે જો જોવું હોય તો કયા છે તો એક તો આપણે અહીંયા લઈ શકીએ છીએ હૃદય બરાબર એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી તેમ છતાં પણ એના કર્ણકના ભાગેથી કર્ણકની દિવાલના ભાગેથી સ્ત્રાવ મુક્ત થાય છે એ જ રીતે જઠર આંતરિય ગ્રંથિ જઠરાંતરિય ગ્રંથિ એ જ રીતે
યકૃત ઓકે તો વગેરે જેવી ગ્રંથ અંગો છે કે જે અંતઃસ્ત્રાવનું શું કરે છે સ્ત્રાવ કરે છે મુક્ત કરે છે જે શરીરના દેહધાર્મિક ક્રિયાઓનો નિયમન અને સંકલન માટે જવાબદાર છે ઓકે તો બેટા અહીંયા સુધી સમજાય છે તો જસ્ટ આ ચેપ્ટરની જે શરૂઆત છે એને આપણે અહીંયા જોઈએ છીએ ઓકે સો નેક્સ્ટ લેક્ચરની અંદર બેટા આપણે પર્ટીક્યુલર ગ્રંથિ અને તેના અંતઃસ્ત્રાવ વિશે આપણે અભ્યાસ કરીશું એમાં શરૂઆત આપણે ક્યાંથી કરીશું તો હાયપોથેલેમસથી આપણે એની શરૂઆત કરીશું ઓકે તો મળીએ બેટા નેક્સ્ટ લેક્ચરની અંદર જો આટલામાં સમજણ પડી ગઈ હોય તો બેટા વિડીયોને લાઈક કરો ફટાફટ શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ઓકે સો નવા નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ ગ્રંથિ સાથે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની સાથે સો થેન્ક યુ સો મચ ઓકે